નવા વ્લોગ ની અંદર તમારું સ્વાગત છે મિત્રો. તો જય દ્વારકાધીશ, જય માતાજી, જય માં પીઠળ, મહાદેવ મહાદેવ, જય રમાપીર. તો મિત્રો, આજે આપણે બપોરના અત્યારે 1 વાગી ગયો છે અને આજે કામ કરતું ખૂટતું જ નથી યાર. હવે 2 જણા જ કામ કરવામાં, પાછી માધવ એ નાનો એટલે માધવને રાખવામાં, 1 જણાને તો માધવ રાખવામાં રહેવું પડે, અને છોકરીઓ એ જે ભણવા, તો આપણે આપણાથી થાય એટલું મહેનત કરીએ અને પછી ટક પર ટેકો દઈએ. તો મિત્રો, અત્યારે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને અમારા સાહેબને જવું તો મહારાષ્ટ્રમાં દ્વારકા રાસ રમવા માટે. હવે એને શું કારણ થયું ન જવાનું એ પણ તમને વાત કરશે. તો મિત્રો, હવે આપણે છે ને મહારાષ્ટ્રનો વિડીયો શૂટિંગ આપણી પાસે આવ્યું છે, તો એ પણ આપણે વિડીયો શૂટિંગ અમે નાખશું. અને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમને આનંદ થાય અને નવો વિડીયો બનાવવાની મજા આવે. તો ચાલો મિત્રો, હવે આપણે સાહેબને પૂછી કેમ જવાનું આરે થયું. તો મિત્રો, જો સાહેબ અત્યારે ખાવાનું જો બધું તૈયાર કરી અને બેઠી, તો હવે આપણે પૂછી કે કેમ મહારાષ્ટ્રમાં જવાનું ન થયું. મહારાષ્ટ્રમાં જવાનું માધવ હાલ થઈ નથી, કરતા જાત જો મંજુબેન ને એ જામનગરથી જવાના છે, જેઠના છોકરાને વહુ બધી એટલે મજા આવત, પણ માધવ ના રહી, માધવ જેવું તો હોય ને, કરતા ના જ ભાઈ ગયા હોય. ઘણા ઘણા વિડીયો આવે જ છે, ઘણા ઘણા કેટલા દી અગાઉ બધા ભાઈ ગયા છે. એ બાને આપણે અહીંયા દુવાર કામ રોકાઈ દેખી, માધવભાઈ અમારા સે બહુ વૈડા જોવું જોઈએ. માધવ દેખાય હોટેલ લઈને રોકડે મિંદ્રા માં આવે અને ખાવાનું મૂળ બહુ છે નહીં, કારણ કે શરદી ઘરા શરદી થઈને બહુ મજા નથી આવતી બોલવાની. ખાવાનું શું બનાવ્યું? ખાવાનું જો રીંગણા શાક, સાસ, બુરા, રોટલા, કોઈને અડધિયા ખાવા હોય તો હવે તો આની ખૂટા લીધા, અમે કોઈ નથી ખાધા પણ થોડા કર્યા. ઘીન ઘર કોઈને ખાવું હોય તો હાલો આવી જાઓ. તો મિત્રો, જો આજે મહારાષ્ટ્રમાં એને તો આરા થઈ ગયો, કેમ કે માધવભાઈ ઝીણકો છે અને માધવભાઈની કારીગરી જો. ચાલ્યો, આની કારીગરી કેમ છે? તોફાની બાકી એમ છે ને, ગોથું મારી જવાનો છે. મિત્રો, આ આપણું જીરું છે, તમને દેખાતું હા ઓમ છે, પારું પારું પણ જીરાની અંદર હજી 1 પણ છંટકાવ છાંટ્યો નથી. હવે એવું લાગે છે કે અમે થોડો થોડો જીરાનો દવાનો 1 છંટકાવ કરી દેવો જોઈએ. આ બધું દાણે ચડી ગયું છે, 1 રાઉન્ડ લીધો નથી મિત્રો. ભલે બધા વાત તો કરતા હોય કે ઓલી દવા છંટાવી, ઓલી દવા છંટાવી, પણ મિત્રો જીરું પારવું હોય ને એ દવાનો રાઉન્ડ ઓછો જ અહીંથી. જો આ બધા દાણા ચડી ગયા છે ને, આમાં બધામાં લાગેટમાં દાણા છે,
આમાં દાણા હે, આમાં દાણા હે, અને જીરું થોડુંક આપણે ઉતામરથી થોડુંક આવ્યું હતું એટલે ઉગાવવામાં થોડુંક ઓછું રહ્યું હતું. અને અવાર તો હકીકતમાં ઉત્પાદનમાં એવું છે કે મિત્રો, જ્યાં ઘરના જીરા વવાણ્યા છે, ઘરના જે બિયારણ રાખ્યા હતા એ જીરા સારા છે, અને બાકી જે બિયારણથી વાવ્યા છે એ થોડોક માર પડ્યો છે. જ્યાં બિયારણ લઈને વાવ્યું એટલે થોડુંક જીરું નબળું ઈગું હતું, ઈગું એ બધું સારું છે. તો મિત્રો, ક્યાંક ક્યાંક તો છૂટા વહી જાય છે, એ તો દવા છાંટતા હોય તો એ વહી જાય છે. તો આજે તમને બતાવું છું આપણા આ જીરું, જોઈ લો બધું પાકું પાકું જીરું છે, પણ ઉતામરથી વાવ્યું કેમ કે પાણી નકા થઈ રહેતા હતા એટલે જીરું તો હજી નેદવાનો વારો નથી એવો, કેમ કે હજી ખેતરના ઘણા બધા કામ છે, કારલાના માંડવીના. તો મિત્રો, આપણે અત્યારે વિડીયો પૂરો કરી છે, તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. તો અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો.